અને આ જે વિકર્ણની આપણે જે વાત કરી કે આ જે સમાંતરવાદ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે એ આપણે પ્રમેય સાબિત કર્યો, અને પણ આ જે પ્રમેય 10.7 છે એ જો એનાથી ઉલટો છે કે જો ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે, એટલે કે પક્ષ શું થયો, પક્ષ વિકર્ણો દુભાગે છે, એટલે કે આ જે ચતુષ્કોણ હોય એના તમે વિકર્ણ દોરો, સોરી આ જો સરખો ના દોરાય તો સરખા ના દેખાય, એટલે આ જે છે આ એના આ વિકર્ણો સરખા છે એમાં પ્રમેય 7માં છે, એટલે એનો અર્થ એમ કે આ બે બાજુ સરખી આપી છે અને આ બંને સરખા થાય છે, એટલે આપણે પહેલું જે સાબિત કર્યું હતું એ પ્રમાણે થશે. હવે એમાં બે બાજુ બાજુના વચ્ચેના ખૂણા સામસામેના, જો વચ્ચેનો ખૂણો એટલે બાખુબા લાગુ પડશે, એટલા માટે તમે આ એ પછી આ જે ખૂણા છે એ સરખા થાય, અને જો ખૂણા સરખા થાય યુગ્મકોણ છે માટે આ સમાંતર બાજુ થાય એ તમારે સાબિત કરવાનું છે. પણ આ જે છે એ પ્રતિપ્રમેય છે, એટલે કે એ જે પક્ષ છે સાધ્ય થઈ જાય, સાધ્ય છે એ પક્ષ થઈ જાય, એટલે આ રીતે તમારે 10.7નો પ્રમેય તમારે સાબિત કરવાનો છે. આમાં જે એબીસીડી કે પીક્યુઆર આપ્યા છે એને બદલે તમે તમારા જ ગમે તે જે છે અંતિમ બિંદુ હોય નવા નામ આપીને તમારે સમજવાનું ટ્રાય કરવાની છે. એટલે આ રીતે આપણે બધા જ પ્રમેય મને લાગે આ સેક્શન, એટલે આ જેના ઉદાહરણો છે એ ખાસ તો આ ઉદાહરણો હવે આપણે કીધું ને કે આ જે લંબચોરસ છે કે ખાસ આમાં આ જે ઉદાહરણો છે ને એમાં વધારાનું એટલું આવ્યું કે આ જે આ લંબચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે, આ જો આ લંબચોરસ છે તો લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો પેટા વિભાગ થયો, બરોબર ને, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના જે આપણે ગુણધર્મો કે પ્રમેય સાબિત કરીએ એ આને પણ લાગુ પડવા જોઈએ, કારણ કે આ એનો પેટાભાગ છે. એવી જ રીતે આ સમબાજુ ચતુષ્કોણ છે, આ સમબાજુ ચતુષ્કોણ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પ્રકાર છે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના જે આપણે ગુણધર્મો કે પ્રમેય સાબિત કર્યા એ આને પણ લાગુ પડે, એટલે આ સમબાજુ ચતુષ્કોણને આ કેવી રીતે થે એનું આ ઉદાહરણો બે પાંચમું અને આ જે બતાવ્યું છે એટલું વધારે તમારે નિયમો એ જ છે, પણ આ એના જે ખાસ પ્રકારના જે ચતુષ્કોણ છે, કારણ કે આપણને ખબર છે કે સમલંબમાં કાટખૂણો થઈ જાય અરે સમલંબ ચોરસમાં, અને આ સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની ચારેય બાજુઓ સરખી થઈ જાય, આ બધા જે આપણે આગળ જે શીખી ગયા નિયમો એ બધા અહીંયા લાગુ પાડવાના, અને આપણે જેમ સાબિત કરતા હતા એ રીતે ત્રિકોણ એકરૂપ સાબિત કરી ને પછી જે ખૂટતું હોય એ વસ્તુ મેળવવાની, એટલે આ રીતે. પછી જો અહીંયા ચોરસ પણ એક એનો ભાગ છે, આપણે આ જે આ ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો ભાગ છે, તો એમાં શું થઈ ગયું, ચારેય બાજુ તો સરખી થઈ પણ ચારેય ખૂણા 90 ડિગ્રી થઈ ગયા, એટલે સમબાજુ ચતુષ્કોણ અને આ ચોરસમાં આટલો તફાવત કે આમાં ખૂણા 90 થઈ ગયા અને ચારેય બાજુ એની સરખી થઈ ગઈ, પણ એના જે એને કારણે જે ત્રિકોણો બનાવો તમે એ બધું પેલા સમાંતર બાજુના નિયમો લાગુ પડે, એટલે એ રીતે એ પણ સાબિત કરી શકાય. એટલે તમારે ચોપડીમાં છે એમ નહીં, તમે તમારી રીતે જુદા જ નામ આપી અને જુદા જ રીતે સાબિત કરવાનું છે, કારણ કે ખબર પડે કે તમે તો સમજ્યા છો કે નહીં.